નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ ગોસ્વામી મંદિર, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. મિત્રો, આપ સૌ જાણતા જ હશો કે ધોરણ 10ની પરીક્ષા પદ્ધતિ છે એ બદલાઈ ગઈ છે. 2019માં જે 50 MCQ આધારિત પરીક્ષા પદ્ધતિ હતી તે હવે રહી નથી, એટલે કે 2020ની જે આવનારી બોર્ડની પરીક્ષા છે તેમાં 50 MCQ છે એ જોવા નહીં મળે. બીજું, ઘણા સમયથી વાત ચાલી રહી હતી કે ધોરણ 10ના ગણિત અને વિજ્ઞાન બંને NCERT આધારિત અભ્યાસક્રમને આધારે બનાવવાના હતા. ઘણા સમયથી આ બુક્સ બની રહી હતી, જે હાલમાં બંને બુક છે એ બની ગઈ છે, પણ ઓરિજિનલ બુક્સ હજી માર્કેટમાં આવી નથી, પણ એની PDF છે એ આવી ગઈ છે. આ PDFને આધારે ધોરણ 10ની વિજ્ઞાનની જે NCERT આધારિત જે બુક છે એ સહેલી છે કે અઘરી, તેની હું આ વિડીયોની અંદર વાત કરવાનો છું. અને બીજું કે જે જૂની બુક હતી વિજ્ઞાનની, એમાં એવા કયા ટોપિક હતા જે તમારે આ નવી બુકમાં ક્યાંય જોવા નહીં મળે, અને એ ટોપિક તમારે ક્યાંય આ નવી બુકમાં કરવાના પણ નહીં આવે, એની પણ હું આ વિડીયોની અંદર વાત કરવાનો છું. તો ખાસ આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. મિત્રો, પહેલાં જે તમારી જૂની બુક હતી એના કરતાં જે નવી ધોરણ 10ની NCERT આધારિત વિજ્ઞાનની બુક આવી છે એ ઘણી સહેલી બની ગઈ છે. હા મિત્રો, ઘણી બધી સહેલી બની ગઈ છે, કારણ કે એમાંથી અમુક ચેપ્ટર જે જૂના હતા એ દૂર કરી નાખ્યા છે, ઉપરાંત ઘણા બધા લેન્ધી ટોપિક હતા, થોડા અઘરા ટોપિક હતા એ પણ દૂર કરી નાખ્યા છે. તો કયા કયા ચેપ્ટર અને કયા કયા ટોપિક દૂર કર્યા છે તે હવે આપણે જોઈ લઈએ. પહેલી વાત કે જૂની બુકની અંદર એક પાઠ હતો પહેલો વહેલો જ, નેનો ટેકનોલોજીનો પરિચય. આ આખે આખો પાઠ છે એ નવી બુકની અંદર ક્યાંય જોવા મળતો નથી. બીજી વસ્તુ, એક બીજો પાઠ છે બ્રહ્માંડ, પાઠ 6ઠો હતો જૂની બુકની અંદર, તે પણ નવી બુકમાં ક્યાંય જોવા મળતો નથી. તો આ બે ચેપ્ટર તો સંપૂર્ણપણે છે એ નવી બુકમાં ક્યાંય જોવા મળતા જ નથી. આગળ વધીએ તો અમુક ટોપિકની હવે હું વાત કરું તમને, તો જૂની બુક હતી એમાં બે ચેપ્ટર અલગ અલગ હતા, ધાતુ અને અધાતુ. જ્યારે હવે આ બુકની વાત કરીએ તો આ બુકની અંદર પ્રકરણ 3 તમારે આવે છે, ધાતુ અને અધાતુ. એમાં બંને પાઠને ભેગા લઈ લીધા છે, ધાતુ અને અધાતુ બંને એક સાથે લઈ લીધા છે. હવે આ જે ટોપિક છે એ જૂની બુકમાં હતા, પણ આ નવી બુકમાં ક્યાંય જોવા નહીં મળે, એટલે કે આ ટોપિક તમારે ક્યાંય કરવાના નહીં આવે. તો આ કયા ટોપિક છે જે નીકળી ગયા છે ચાલો જોઈ લઈએ. આયનનું નિષ્કર્ષણ, બેયર પદ્ધતિ, હોલ એરાઉલ પદ્ધતિ, જે જૂની બુકની અંદર ત્રણેય પ્રશ્નો 5-5 માર્કમાં પૂછાતા હતા, આ ત્રણેય પ્રશ્નો નવી બુકમાં ક્યાંય નથી. ઉપરાંત કાચી ધાતુમાંથી પાઉડર, કાચી ધાતુનું સંકેન્દ્રણ, ભૂંજન, કેલ્સિનેશન, પેગલન, રિડક્શન અને ધાતુનું વિશુદ્ધિકરણ, આ 5-5 તબક્કામાંથી કોઈ પણ 2 તબક્કા જૂની બુકમાં 5 માર્કમાં આવતા હતા. આ બધાની અંદર પાછી એક એક બે બીજી પ્રોસેસ પણ આવેલી છે. રિડક્શનમાં 2 તબક્કાઓ આવે, ધાતુના વિશુદ્ધિકરણમાં 3 તબક્કાઓ આવે છે. આ બધી વસ્તુ પણ એમાંથી નીકળી ગઈ છે. આગળ વધીએ તો ડાયહાઇડ્રોજન વાયુ, એમોનિયા, સલ્ફર, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફ્યુરિક એસિડ, આ બધાની બનાવટ આવતી, એના ઉપયોગો આવતા, રાસાયણિક ગુણધર્મો આવતા, ભૌતિક ગુણધર્મો આવતા, ઘણાની પ્રયોગશાળામાં બનાવટ આવતી, આ બધી વસ્તુ પણ નવી બુકમાં ક્યાંય જોવા મળતી નથી. તમે વિચાર કરો, એમાં ધાતુ અધાતુ બેય ચેપ્ટર અલગ હતા, બેય લેન્ધી ચેપ્ટર હતા, એ બેય ભેગા કરી દીધા છે, જે પ્રકરણ 3માં તમારી નવી બુકમાં જોવા મળશે, અને આટલા ટોપિક એમાંથી નીકળી ગયા છે. હવે વાત કરીએ પ્રકરણ 4ની, તો પ્રકરણ 4 છે કાર્બન અને તેના સંયોજન. નવી બુકની અંદર આ નામ છે કાર્બન અને તેના સંયોજન. તેની અંદર જૂની બુક પ્રમાણે જોવા જઈએ તો મોનોમર અને પોલિમર આનો એક આખો કોઠો આવતો, જેમાં મોનોમર હોય, પોલિમર હોય અને એના ઉપયોગો હોય, જેમાંથી 100% એકાદો MCQ આવતો, અથવા તો આમાંથી કોઈ પણ 3 મોનોમર કે પોલિમર 3 માર્કની અંદર પૂછાતા. જે આખો કોઠો છે એ હાલમાં નવી બુકમાંથી નીકળી ગયો છે. કુદરતી રબર અને વલ્કેનાઇઝ રબર જૂની બુકની અંદર એની ટૂંકનોંધ હતી, જે 3 માર્કની અંદર 2માંથી એક ટૂંકનોંધ પૂછાતી હોય, જે નવી બુકની અંદર ક્યાંય જોવા મળતી નથી. પોલિએસ્ટર અને પોલિએમાઇડ આની રાસાયણિક પ્રક્રિયા આવતી, બંનેની અલગ અલગ, અને એની બનાવટ આવતી, જે પણ નવી બુકની અંદર ક્યાંય જોવા મળતી નથી. આગળની વાત કરીએ તો પ્રકરણ 8, જે નવી બુકની અંદર એનું નામ છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. આ પાઠ છે એ જૂની બુકની અંદર 15મો પાઠ હતો. તેની અંદર કલમ, દાબ કલમ અને આરોપણ આ રીતની 3 કૃત્રિમ પ્રજનનની પદ્ધતિઓ હતી, જે ત્રણેય પદ્ધતિ આ બુકની અંદર ક્યાંય જોવા મળતી નથી, નીકળી ગઈ છે. આ જે ત્રણેય પદ્ધતિ છે એમાંથી કોઈ એક પદ્ધતિ જો સીધી પૂછાય તો 3 માર્કમાં અને 2 ભેગી પૂછાય તો 5 માર્કમાં એક્ઝામની અંદર આવતી હતી, જે હાલમાં
આ નવી બુકની અંદર ક્યાંય જોવા મળતી નથી. આગળ વધીએ, પ્રકરણ 10, નામ છે પરાવર્તન અને વક્રીભવન. આવું જ ચેપ્ટર છે એ જૂની બુકની અંદર બીજું ચેપ્ટર હતું, જેમાં અગત્યના પ્રશ્નો કહી શકાય એવા લેન્સનું સૂત્ર અને અરીસાનું સૂત્ર, જે 5-5 માર્કના પ્રશ્નો છે, જે બોર્ડની અંદર અવારનવાર પૂછાતા રહેતા હોય છે. પરંતુ જે નવી બુક છે એની અંદર લેન્સનું સૂત્ર અને અરીસાનું સૂત્ર, જે એની લેંધી તારવણી હતી 5 માર્કના પ્રશ્નોની, આ બંને પ્રશ્નો છે એ કાઢી નાખવામાં આવ્યા છે. હા મિત્રો, એની અંદર માત્ર ખાલી લેન્સના સૂત્રની વ્યાખ્યા છે અને એનું નાનકડું સમીકરણ આપ્યું છે. એવી રીતે અરીસાનું સૂત્ર, એની ખાલી વ્યાખ્યા છે અને એનું સમીકરણ આપ્યું છે, જેની લેન્ધી લોંગેસ્ટ તારવણી હતી જે કાઢી નાખી છે. આગળ વધીએ તો એ જ પાઠની અંદર બે અગત્યના પ્રશ્નો જૂની બુકમાં બીજા હતા, એ છે સૂક્ષ્મદર્શક યંત્ર અને એસ્ટ્રોનોમિકલ એટલે કે ખગોળીય દૂરબીન. આ બંને પ્રશ્નો પણ 5-5 માર્કમાં પૂછાવાની શક્યતાઓ ધરાવતા હતા. આ બંને પ્રશ્નો પણ નવી બુકની અંદર કાઢી નાખ્યા છે. આગળ વધીએ, પ્રકરણ 11, માનવ આંક અને રંગબેરંગી દુનિયા. આ નવી બુકની અંદર આ નામ છે. જૂની બુકમાં આ ચેપ્ટર છે એ ત્રીજું આવતું. ત્રીજા ચેપ્ટરની અંદર જૂની બુકમાં જે પ્રશ્ન હતા એની વાત કરું તો રંગો યોગિક પદ્ધતિ, વર્ણક વિયોગિક પદ્ધતિ. અહીંયા જે નવી બુક છે એમાં રંગો, પૂરક રંગો, રંગો ભેગા મળી અને જુદા જુદા મિશ્રણથી નવા રંગો બનાવે એ આખી વાત, ઉપરાંત યોગિક પદ્ધતિ જે આખો 3 માર્કનો ટોપિક હતો તે આખે આખી વાત છે એ નવી બુકની અંદરથી દૂર કરી નાખવામાં આવી છે. બીજી વાત કરું તો વર્ણકો ભેગા મળી અને નવા નવા વર્ણક બનાવે, અને વિયોગિક પદ્ધતિ આ આખો 3 માર્કનો કોન્સેપ્ટ છે જે પણ નવી બુકની અંદરથી કાઢી નાખવામાં આવ્યો છે. આગળ વધીએ, પ્રકરણ 13, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. આ નવી બુકનું નામ છે. જૂની બુકની અંદર આ ચેપ્ટર આવતું 5મું. આની અંદર 3 અગત્યના પ્રશ્ન છે, વિદ્યુત મોટર, ઇલેક્ટ્રિક જનરેટર અને વિદ્યુત ઘંટડી. આ 3 પ્રશ્નોમાંથી વિદ્યુત મોટર અને ઇલેક્ટ્રિક જનરેટર બંને પ્રશ્નો નવી બુકમાં એઝ ઇટ ઇઝ પૂછાયેલા જ છે, બરાબર. પણ જે ઇલેક્ટ્રિક બેલ છે એટલે કે વિદ્યુત ઘંટડી છે, જે નવી બુકની અંદર ક્યાંય જોવા મળતી નથી, એટલે આ પ્રશ્ન પણ નીકળી ગયો છે. આગળ વધીએ, પ્રકરણ 16, નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન. નવી બુકમાં આ નામ છે, જેની અંદર કોલસાના પ્રકારો એટલે કે પીટ, બિટુમિન, એન્થ્રેસાઇટ અને લિગ્નાઇટ, આ 4 પ્રકારો છે એનું આખું કોષ્ટક આવતું, જે પણ 3 માર્કની અંદર પૂછાતું હોય અથવા MCQમાં પૂછાતું હોય, જે આખું કોષ્ટક અને કોલસાના તમામ પ્રકારો છે એ બુકની અંદર નવી બુકમાં ક્યાંય જોવા મળતા નથી. વાત કરીએ સમઘટકો અને સમઘટકતા, 3 માર્કનો મોસ્ટ IMP પ્રશ્ન જે જૂની બુકમાં હતો તે પણ નવી બુકમાં ક્યાંય જોવા મળતો નથી. વિભાગીય વિશુદ્ધિકરણ ટાવર, જે આપણે 8મા ધોરણથી ભણીએ છીએ, પેપે ને કેડી ઉબડા જુદા જુદા છે, પેટ્રોલિયમના ઘટકો છૂટા પડે, એ આખે આખો કોન્સેપ્ટ છે એ પણ હાલમાં છે એ નવી બુકની અંદર ક્યાંય જોવા મળતો નથી. તો મિત્રો, આમ જોવા જઈએ તો 2 ચેપ્ટર એટલે કે નેનો ટેકનોલોજીનો પરિચય અને બ્રહ્માંડ, અને મેં તમને જે કાંઈ પણ આ ટોપિકની વાત કરી, આ બધા ટોપિક છે એ નવી બુકની અંદરથી દૂર કરવામાં આવ્યા છે. એટલે કે ઘણો બધો લોડ વિદ્યાર્થીઓ પરથી ઓછો થઈ ગયો છે. તો મિત્રો, હા, હવે તમે ધારો તો વિજ્ઞાનની અંદર 100માંથી 100 બહુ આરામથી લઈ શકો. આશા છે કે તમને આજનો વિડીયો છે એ સમજાઈ ગયો હશે અને આ વિડીયો તમને ઘણી જગ્યાએ આગળ ઉપયોગી થશે. ખાસ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો એને, તેમજ આ વિડીયોને ખાસ જરૂરિયાતવાળી વ્યક્તિઓને શેર કરો અને આપણી ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.